કેમ છો બાળકો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 8 વિષય કયો બાળકો? સામાજિક વિજ્ઞાન અને પાઠ 5 ભારતના ક્રાંતિકારી વીરો. આ ક્રાંતિકારી વીરો એટલે બાળકો કેવું ખબર છે તમને? ક્રાંતિકારી વીરો એટલે જે લોકો અંગ્રેજ સરકારની ગુલામીમાંથી ભારતને છોડાવે અને પોતાના શસ્ત્રોનો બળનો ઉપયોગ કરે એવા પુરુષોને શું કહે છે બાળકો? ક્રાંતિકારી વીરો. તો આ પાઠમાં કુલ 9 ક્રાંતિકારી વીરોએ ભારત દેશને અંગ્રેજ સરકારની ગુલામીમાંથી છોડાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં સૌથી પહેલું કોણ છે બાળકો? વાસુદેવ ફાળકે. આ વાસુદેવ ફાળકે શું કર્યું એનું ખબર છે બાળકો? એમણે પ્રતિજ્ઞા લીધી કે હું ચંદનનો ચાંદલો નહીં કરું અને વાળ પણ નહીં કપાવું જ્યાં સુધી ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી નહીં છોડાય. એના પછી વીર સાવરકર, એમણે શું કર્યું? શસ્ત્રનો વિપ્લવ, એટલે કે શસ્ત્ર દ્વારા યુદ્ધ કરવાનું ચાલુ કર્યું. ત્રીજા છે ખુદીરામ બોઝ. કોણ છે બાળકો? ખુદીરામ બોઝ. એમને એ શું કરતા હતા કે નદી પહેલાના જે વેપાર ધંધા હતા એ જળમાર્ગે ચાલતા હતા બાળકો. તો એ જળમાર્ગ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મીઠું લઈ જવામાં આવતું હતું ને, એ મીઠુંની હોળી આખી જ પાણીમાં ઊંધી પાડી દેતા હતા. એવી રીતે અંગ્રેજ સરકારને હેરાન કરી નાખ્યા. પછી છે રામપ્રસાદ બિસ્મિલ્લા. કોણ છે બાળકો? રામપ્રસાદ બિસ્મિલ્લા. તો એમણે શું કર્યું? વિદેશી કાપડને હોળી, એટલે કે વિદેશી કાપડને સળગાવી દીધું. પછી છે અશફાક ઉલ્લા ખાન. અશફાક ઉલ્લા ખાન એ મુસ્લિમ હતા, પણ હિન્દુ અને મુસ્લિમ બધા એક જ છે, એક જ વ્યક્તિ છે. ભગવાન ઈશ્વર પણ એક છે અને મનુષ્ય પણ એક જ છે, એવું એક ઉત્તમ ઉદાહરણ પૂરું. અને પછી છે ચંદ્રશેખર આઝાદ. આમને તો તમે જાણતા જ છો કે ચંદ્રશેખર આઝાદ. આમને શું કર્યું? ચંદ્રશેખર આઝાદે પણ એમને કાશીમાં અભ્યાસ કર્યો, પણ એમને શું કીધું અદાલતમાં પૂછવામાં આવ્યું કે મારું નામ ચંદ્રશેખર આઝાદ પૂરું નામ ના આવ્યું બાળકો, શું કીધું? આઝાદ છે. અને એમને એ પ્રતિજ્ઞા લીધી કે હું જીવીશ ત્યાં સુધી અંગ્રેજ સરકારના હાથમાં આવીશ નહીં. શું કીધું? હું જીવીશ ત્યાં સુધી અંગ્રેજ સરકારના હાથમાં નહીં આવું. પછી છે ભગતસિંહ. તો ભગતસિંહ શું કર્યું બાળક? ધારાસભા, એટલે કે જ્યાં અંગ્રેજ સરકારો બેસતા ત્યાં બોમ્બ ફેંક્યો, અને બોમ્બ ફેંક્યા પછી ત્યાં જ ઉભા રહી અને ભારતમાં નારા લગાવવાનું ચાલુ કર્યું. પછી આવે છે શ્યામજી કૃષ્ણ વર્મા. તો શ્યામજી કૃષ્ણ વર્મા એ શું કર્યું? ઇન્ડિયા હાઉસ બનાવ્યું અને એમાં જ લોકોને જ્ઞાન આપવાનું ચાલુ કર્યું. આ બધા તો પુરુષો હતા. કોણ હતા બાળકો? વાસુદેવ ફાળકે, વીર સાવરકર, ખુદીરામ બોઝ, રામપ્રસાદ બિસ્મિલ્લા, અશફાક ઉલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ અને શ્યામકૃષ્ણ વર્મા. આ બધા એ ક્રાંતિકારી વીરો હતા, પણ આ એક જ મેડમ કામા. શું? મેડમ કામા એક સ્ત્રી હતી જેને ભારતની આઝાદીમાં ઝંપલાવ્યું હતું. એમને વંદે માતરમનો નારો લગાવ્યો હતો. ભારતના ક્રાંતિવીરો. આજે શહીદ દિન હોવાથી બિન્દ્રા શાળામાં ધી લિજેન્ડ ઓફ ભગતસિંહ ફિલ્મ દર્શાવવાની હતી, એટલે કે બતાવવાની હતી. વર્ગ શિક્ષક વર્ગખંડમાં પ્રવેશતા જ એક પંક્તિ બોલે છે. કેમ બોલે છે બાળકો? કે આજે એક ફિલ્મ બતાવવાની હતી. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે હૈ, દેખના હે જોર કિતના બાજુએ કાતિલ મે હૈ. આ પંક્તિ બોલ્યા બાદ વર્ગ શિક્ષકે ભારતના વીર ક્રાંતિવીરોએ વિશે જણાવ્યું છે, એટલે કે ભારત દેશને આઝાદી અપાવવામાં કયા કયા લોકોએ ફાળો આપ્યો છે. આપણા દેશની સ્વરાજ યાત્રાના લાંબા ગાળામાં નામી અનામી અનેક શહીદો થયા છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી દેશમાં અંગ્રેજ સરકાર સામે
व्यक्तिगत रीते के संगठन करीने, संगठन एटले बाळको बधाज भेगा मळीने हथियार उपाडनारा वीरोनी मर्दानगीनीनी कथाओ आजे गर्वथी याद करवामां आवे छे। जे युवकोए वीरतापूर्वक हथियार उपाड्या तेओ आपणा देशना इतिहासमां क्रांतिकारीओ तरीके जाणीता थया। एटले के जे व्यक्तिए आजादीनी लड़तमां अंग्रेज सरकार सामे अवाज उठाव्यो ए लोको इतिहासमां क्रांतिकारी तरीके जाणीता थया। तेमनी प्रवृत्तिओ क्रांतिकारी प्रवृत्तिओ गणाय छे। आ प्रवृत्तिमां शिक्षित अशिक्षित राजवंशी अने सामान्य जनोए भाग लीधो हतो। भारतना बधा भागोमां ओछा वत्ता प्रमाणमां क्रांतिकारी प्रवृत्ति वहली मोड़ी अवश्य थई हती। एटले शुं के कोई भागों में वहली क्रांतिकारी प्रवृत्ति थई हती अने कोई भागों में मोड़ी। महाराष्ट्र में आ क्रांतिना प्रणेता अने क्रांतिकारी प्रवृत्तिना प्रथम शहीद कोण हता? वासुदेव फाळके। कोण हता बाळको? वासुदेव फाळके। हवे आपणे आ वासुदेव फाळके एना विशे समझूती मेळवीशुं। એમાં છે ચિનગારી, એટલે કે આ એક શું છે બાળકો? પંક્તિ છે। માલિક તેરી રજા રહે ઓર તું હી તું, બાકી ન મેં રહું ન મેરી આરઝૂ રહે, જબ તક હૈ તન મેં જાન રગો મેં લહું રહે, તેરા હો જિક્ર યા તેરી હો જુજતુજુ। હવે આ વાસુદેવ ફાળકે, આ બાજુમાં દેખાય છે બાળકો એ વાસુદેવ ફાળકેનું ચિત્ર છે। તો ભારતના ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ શરૂઆત કરનાર વાસુદેવ ફાળકે હતા। તેઓ પુણેમાં નોકરી કરતા હતા। અંગ્રેજ સરકારના અન્યાયની ત્રાસથી કંટાળીને વાસુદેવ ફાળકેએ શું કર્યું બાળકો? નોકરી છોડી દીધું। કેમ કે પહેલા આપણા દેશમાં અંગ્રેજોનું રાજ હતું, એટલે અંગ્રેજોના ત્યાં નોકરી કરવી પડતી હતી। દેશની ગુલામીમાંથી મુક્ત ન કરવું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા લીધી। આ કેશ કર્તન એટલે કે વાળ અને ચંદનનો ચાંદલો એવી પ્રતિજ્ઞા લીધી। વાસુદેવ ફાળકે અંગ્રેજ સરકાર સામે દેશવ્યાપી શસ્ત્ર સંગઠનની ગુપ્ત યોજના બનાવી, એટલે કે શસ્ત્રો વાપરવાના પણ સરકારને ખબર પડે નહીં એવી ગુપ્ત યોજના। અંગ્રેજ સરકારે ફાળકેના માથા માટે રૂપિયા 4,000 નું ઇનામ જાહેર કર્યું કે વાસુદેવ ફાળકેને જે પકડીને લાવશે એને હું 4,000 રૂપિયા ઇનામ આપીશ। વાસુદેવ ફાળકે અંગ્રેજ થાણા પર હુમલો કરવા, સરકારી તિજોરી લૂંટવી, બંદૂકો ચલાવવાની તાલીમ આપતા હતા। તમને પ્રશ્ન પૂછાય કે વાસુદેવ ફાળકે શેની તાલીમ આપતા હતા? તો બંદૂકો ચલાવવાની બાળકો। અંગ્રેજ સરકારની ફાળકેની ક્રાંતિકારી પ્રવૃત્તિઓથી ચોંકી ઉઠી, તેણે કોઈ પણ ભોગે ધરપકડ કરવાનો આદેશ આપ્યો। અંગ્રેજ સરકારે કીધું કે વાસુદેવ ફાળકેને કોઈ પણ સંજોગોમાં પકડીને લાવો। હવે આ ભારતના ક્રાંતિકારી વીરોમાં બીજા કોણ છે બાળકો? વીર સાવરકર। આ વીર સાવરકરનું નામ તો તમે સાંભળ્યું હશે બરાબર ને? આ વીર સાવરકરના નામથી આપણા અમદાવાદ શહેરમાં એક મેદાન બનાવવામાં આવ્યું છે જ્યાં બાળકો રમતો રમે છે। તો વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે 1883 રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર નામના ગામમાં થયો હતો। નાનપણથી જ તેઓ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા। તેમણે મિત્રમેલા નામની સંસ્થા સ્થાપી હતી જે પાછળથી અભિનય ભારત નામથી જાણીતી બની। આ સંસ્થાનો હેતુ સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનો હતો। શસ્ત્ર દ્વારા યુદ્ધ કરીને, વિપ્લવ એટલે યુદ્ધ બાળકો, કરીને અંગ્રેજ શાસનનો અંત લાવવો હતો।
वीर सावरकरे भारत में विदेशी कापड़ी सौप्रथम होड़ी करी एटले के विदेशी कापड़ ने बाड़ी नाख्या। श्यामजी कृष्णवर्मा की संस्था में शिष्यवृत्ति मेळवी वधु अभ्यास माटे लंडन गया। सावरकरे 1857 भारत नो प्रथम स्वातंत्र संग्राम नामनो पुस्तक लख्यो, जे प्रकाशन पहला प्रतिबंधित थयेलु हतु, विश्वनु प्रथम पुस्तक हतु। जे प्रकाशित थयु ए पहला पर शुं करवामां आव्युं बाळको, एना पर प्रतिबंध मूकी देवामां आव्यो। अंग्रेज सरकारनी हत्यामां वपरायेला पिस्तोलना गुनामां तेमना पर अदालत में केस चाल्यो। सावरकरे 1857 भारत नो प्रथम स्वातंत्र संग्राम नामनु पुस्तक लख्यु, जे प्रकाशन पहला ज प्रतिबंध थयेलु हतु, विश्वनु प्रथम पुस्तक हतु। अंग्रेज अफसरनी हत्यामां वपरायेली पिस्तोलना गुनामां तेमना पर अदालतमां केस चाल्यो। तेमने आजीवन काळनी काळा पाणीनी सजा थता आंदामान जेलमां मोकलाया। तबियत लथड़ता भारतमां नजरकैद राखवामां आव्या अने 26 फेब्रुआरी 1966 वीर सावरकर अवसान पाम्या। तमने प्रश्न पूछाय कि वीर सावरकरनुं अवसान क्यारे थयुं हतुं, तो 26 फेब्रुआरी 1966 दिवसे बाळको। हवे क्रांतिकारी वीरो मां त्रीजा क्रांतिकारी छे खुदीराम बोस। खुदीराम बोस नो जन्म बंगाळना मेदिनी जिल्लाना मोहबनी गाममां 3/12/1889 ना रोज थयो हतो। बाळपणमां ज तेमणे माता पिताની છત્રછાયા ગુમાવી। सत्ये बाबू नामना शिक्षके तेमणे क्रांति पथथी दीक्षा आपी। खुदीरामे असहकार आंदोलनमां भाग लई विदेशी कापड़नी होड़ी करी एटले के विदेशी कापड़ने सड़गावी मारी। खुदीराम गंगाना पाणीमां डूबकी मारता मीठू लईने पसार थती होड़ीओने उथलावी देता, एटले के एक जग्याथी बीजी जग्याए पहला बाळको व्यवहार पाणी एटले के जळ मार्गे थतो हतो। आ रीते मीठाना अन्यायी कायदानो भंग करता खुदीराम बोस शुं करता, गंगा नदीमांथी मीठू लई जनारा अंग्रेज सरकारनी मीठानी होड़ीओने ऊंधी पाड़ी देता हता। 30 एप्रिल 1908 दिवसे न्यायाधीश किंग्सफोर्ड खतम करवा खुदीराम अने प्रफुल्ल चाकीए न्यायाधीश ने घोड़ागाड़ी पर बॉम्ब फेंक्यो। शुं कर्युं? न्यायाधीश नी घोड़ागाड़ी पर बॉम्ब फेंक्यो। गाड़ी में बैठेलो वकील केनेडी ना पत्नी अने पुत्री मरी गया। न्यायाधीश किंग्सफोर्ड बची गया। न्यायाधीश बची गया पण एमना पत्नी अने एमनी पुत्री मृत्यु पाम्या बाळक। अने एना चौथा रामप्रसाद बिस्मिल। तो रामप्रसाद बिस्मिलनो जन्म ईस्वीसन 1897 उत्तर प्रदेश राज्यना शाहजहारपुरमां थयो। देशनी असहकारनी लड़त शुरू थई त्यारे विदेशी कापड़नी होड़ी करवानी कामगीरी तेमणे संभाळी लीधी। असहकारनी लड़त एटले के अंग्रेजों वच्चेनुं युद्ध। काकोरी ट्रेन धाड़ सफलतापूर्वक पार पाड़वा माटे तेमणे अग्रिम भाग भज्यो। आ माटे तेमणे फांसीनी सजा थई। काकोरी ट्रेननी धाड़ एटले के आ ट्रेनने पकड़वानी छे, एने आगळ जवा देवानी नथी। बिस्मिले लखेलू साहित्य ज्यारे प्रकाशमां आव्यु त्यारे तेमनी कविताओए राष्ट्रीय चेतनानुं प्रेरक बल पूरू पाड्युं छे। एमनी जे कविता छे एने राष्ट्रीय चेतनानुं बळ मळ्युं छे। हवे अशफाक उल्ला खां। अशफाक उल्ला खां हिंदु मुस्लिम एकतानुं अनेरुं उदाहरण पूरु पाड़े छे। रामप्रसाद बिस्मिल साथे तेमणे नानपणथी दोस्ती हती। तेओ खेलकूदना खूब शौखीन हता। घोड़ेसवार अने बंदूक चलावामां प्रवीण हता। तमने पूछाय परीक्षामां के अशफाक उल्ला खां ए सेमा शौखीन हता, तो घोड़ेसवार अने बंदूक चलावामां। शाहजहांपुरमां आर्य समाजना मंदिर पर थयेला हुमलो तेमणे रोक्यो हतो।
काकोरी ट्रेन लूटवानी योजनामां तेमणे पण भाग लीधो हतो। तेमणे जेलमां फांसी आपवामां आवी हती। हवे नवा क्रांतिकारी वीर छे चंद्रशेखर आजाद। आमनुं नाम तो तमे बाळको सांभळ्युं ज हशे के चंद्रशेखर आजाद। चंद्रशेखर आजाद नुं मूळ नाम चंद्रशेखर सीताराम तिवारी हतुं। तेमनो जन्म 23 जुलाई 1906 ना रोज मध्यप्रदेशना झाबुआ जिल्लाना बावरा नामना गाममां थयो। तेमनो प्रारंभिक अभ्यास काशीमां थयो हतो। एमणे क्यां अभ्यास कर्यो हतो बाळको? काशीमां। તેઓ નાનપણથી જ દેશભક્તિના રંગે રંગાયેલા હતા, એટલે કે દેશ પ્રત્યેનો પ્રેમભાવ એમનામાં નાનપણથી જ હતો। અસહકારની ચળવળમાં ચંદ્રશેખરે ભાગ લીધો હતો। તેમની ધરપકડ થઈ, અંગ્રેજ પોલીસના હાથે પકડાયા। ત્યારે તેમની ઉંમર એટલી નાની હતી કે હાથકડી મોટી પડી હતી। હાથકડી પહેરાવે ને ત્યારે ચંદ્રશેખરનો હાથ નાનો પડ્યો બાળકો। અદાલતમાં તેમને પૂછવામાં આવ્યું કે તમારું નામ શું, તો તેમણે કહ્યું આઝાદ। પિતાનું નામ સ્વાધીનતા અને પોતાના ઘરને જેલખાનું બતાવ્યું। ત્યારબાદ તેઓ આઝાદ તરીકે ઓળખાયા। જ્યારે તેમને પૂછવામાં આવ્યું ને અદાલત એટલે કોર્ટ, કોર્ટમાં પૂછવામાં આવ્યું ત્યારે એમણે પોતાનું પૂરું નામ નહીં, ખાલી શું કીધું બાળકો? આઝાદ। અને પોતાના ઘરને જેલખાના તરીકે ઓળખાવ્યું। કાકોરી ટ્રેન લૂંટવામાં તેમણે ભાગ લીધો હતો। દેશમાંથી 40 શેક ક્રાંતિકારીઓ પકડાઈ ગયા। આઝાદી બાદ ભાગી છૂટ્યા। તેમણે પકડવા ઇનામ જાહેર કરવામાં આવ્યું। આઝાદે પ્રતિજ્ઞા કરી હતી કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં। શું કીધું? હું જીવીશ ત્યાં સુધી અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં। એવી પ્રતિજ્ઞા કોણે કરી બાળકો? ચંદ્રશેખર આઝાદે। ઈસવીસન 1931ની 27મી ફેબ્રુઆરીના રોજ આઝાદ અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં બેઠા હતા, ત્યારે અચાનક અંગ્રેજ પોલીસથી ઘેરાઈ ગયા। આઝાદ એકલા 1.5 કલાક સુધી પોલીસની ટુકડી સાથે સંઘર્ષ કરતા રહ્યા। અંતે પોતે જ પિસ્તોલથી સહિત વહોરી લીધી। શું કર્યું? પોતાની જાતે જ અંગ્રેજ સરકારની બંદૂક લઈને જાતે જ ગોળી મારી દીધી। ચંદ્રશેખર આઝાદથી અંગ્રેજ પોલીસ એટલી બધી ડરતી હતી કે 2-3 ગોળી ચલાવી ખાતરી કરીને જ તેમની પાસે ગઈ હતી। કેટલી ડરતી હતી કે ચંદ્રશેખરે પોતાના ઉપર ગોળી ચલાવી બાળકો, પણ પોલીસને ડર હતો કે જો હજુ આ જીવતો હશે તો આપણા ઉપર હુમલો કરશે, એટલે દૂરથી પોલીસે એના પર ગોળી ચલાવી અને પછી જ એ ત્યાં ગયા હતા। હવે છે ભગતસિંહ। તો આ ભગતસિંહનો જન્મ પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં 28 સપ્ટેમ્બર 1907ના રોજ થયો હતો। અસહકારની ચળવળ વખતે તેઓ વિદેશી કાપડની કોડી કરવાના કાર્યક્રમમાં જોડાયા। લાહોર નેશનલ કોલેજમાં ભણવા ગયા। કઈ કોલેજમાં? પંજાબની લાહોર નેશનલ કોલેજમાં ભણવા ગયા। ત્યારે તેમણે સુખદેવ, ભગવતી ચરણ અને યશપાલનો પરિચય થયો। આ પણ ક્રાંતિકારી વીરો છે બાળકો। તેમના ક્રાંતિકારી વિચારોને પીઠબળ મળ્યું, એટલે કે એ જે વિચારતા હતા અંગ્રેજ સરકાર માટે એમને પણ વધારે માહિતી મળી। 1928માં 8મી એપ્રિલે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ધારાસભામાં બોમ્બ ફેંક્યો। ક્યાં ફેંક્યો? ધારાસભામાં, એટલે કે જ્યાં અંગ્રેજ નેતાઓ બેસતા હતા ત્યાં બોમ્બ ફેંકવાનો તેમનો ઈરાદો બહેરીએ થયેલી અંગ્રેજ સરકારને જગાડવાનો હતો। શું થયું? કે અંગ્રેજ સરકાર ઊંઘતી હતી, તેઓ ઈચ્છતા હોય તો બોમ્બ ફેંકીને ભાગી પણ શકાય, પણ તેમણે તે જ જગ્યાએ ઉભા રહીને સૂત્રોચ્ચાર કર્યો। ભગતસિંહ ધારાસભા પર બોમ્બ ફેંકીને ભાગી ના ગયા બાળકો, ત્યાં જ ઉભા રહ્યા અને સૂત્રો ઉચ્ચાર્યા, ઇન્કલાબ જિંદાબાદ, સામ્રાજ્યવાદ કા નાશ હો, દુનિયા કે મજદૂર એક હો, આવા નારા સાથે અંગ્રેજ સરકારને જગાડ્યા। ક્રાંતિનો સંદેશ આપતી પત્રિકાઓ ફેંકી, હવામાં ગોળીબાર કર્યો અને શાંતિપૂર્વક આત્મસમર્પણ કરી લીધું। લાલા લજપતરાયના અવસાનનો બદલો લેવા થયેલા અંગ્રેજ અફસર સોન્સના ખૂન કેસમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ઉપર કેસ ચાલ્યો।
શું થયું? ખૂનના કેસમાં કોણ ગયા બાળકો? ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ. કેસનો ચુકાદામાં ત્રણેય મિત્રોને ફાંસીની સજા થઈ. 23 માર્ચ 1931 રોજ તેમણે ફાંસી આપવામાં આવી. હવે છે શ્યામજી કૃષ્ણ વર્મા. તો વિદેશોમાં ક્રાંતિકારીની પ્રવૃત્તિની શરૂઆત કરનાર શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ઈસવીસન 1857 ચોથી ઓક્ટોબરે કચ્છના માંડવી ગામે થયો હતો. ક્યાં થયો હતો બાળકો? કચ્છના માંડવી ગામે. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્નાતક થયા. આ કેમ્બ્રિજ યુનિવર્સિટી ક્યાં આવેલી છે બાળકો? લંડનમાં. તેમણે ભારતમાં સ્વરાજ મેળવવાના ઉદ્દેશથી લંડનમાં 1905 18 ફેબ્રુઆરીએ ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કરી. તમને પૂછવામાં આવે પરીક્ષામાં કે ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના ક્યારે થઈ અને ક્યાં થઈ? તો લંડનમાં 1905 18 ફેબ્રુઆરીએ. સંસ્થાનું કાર્યાલય ઇન્ડિયા હાઉસના નામે મકાન રાખવામાં આવ્યું. સંસ્થાના કાર્યાલયનું નામ શું હતું બાળકો? ઇન્ડિયા હાઉસ. આ સંસ્થાના પ્રચાર માટે તેમણે ઇન્ડિયન સોશિયલ ઓર્લોજિસ્ટ નામનું સામાયિક બહાર પાડ્યું. શ્યામજી કૃષ્ણ વર્મા એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં વિનાયક સાવરકર, હરદયાલ, મદનલાલ ડીંગરા, સરદાર સિંહ રાણા તથા મેડમ કામા જેવા ક્રાંતિકારીઓનો સાથ મળ્યો હતો. તેમણે ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી. શું શિષ્યવૃત્તિ? તમને જે આ શિષ્યવૃત્તિના ફોર્મ મળે છે ને, એને કોને કરી? શ્યામજી કૃષ્ણ વર્માએ. ઈસવીસન 1909 લંડનમાં ટ્રાફલાર્ગર સ્ક્વેરલ ખાતે ભર બજારે મદનલાલ ઢીંગરાએ વિલિયમ વાયલીની ગોળીથી વિંધીને હત્યા કરી. એમને ગોળીથી મારી નાખવામાં આવી. તેથી ઢીંગરાએ ફાંસી આપવામાં આવી. લંડનમાં રહેવું સલામત ન લાગતા શ્યામજી કૃષ્ણ વર્મા પેરિસ ગયા. ક્યાં ગયા બાળકો? પેરિસ. થોડા સમય પછી પેરિસથી સ્વિટ્ઝર્લેન્ડ ગયા. ઈસવીસન 1930 તેમનું અવસાન થયું અને તેમના પત્ની ભાનુમતી 1933 મૃત્યુ પામ્યા. તો બાળકો પ્રશ્ન પૂછાય કે શ્યામજી કૃષ્ણ વર્માની પત્નીનું નામ શું હતું? તો ભાનુમતી. શું હતું બાળકો? ભાનુમતી. હવે અત્યાર સુધી તો તમે બધા જ ક્રાંતિકારી વીરો એ પુરુષ હતા અને હવે આ કોણ છે? સ્ત્રી છે, મેડમ કામા. આ મેડમ કામાનું મેડમ બિયા ભીખાઈજી રુસ્તમ કામા, એમનું પૂરું નામ શું છે બાળકો? મેડમ ભીખાઈજી રુસ્તમ કામા. મેડમ કામાનો જન્મ 24 સપ્ટેમ્બર 1861 રોજ મુંબઈમાં થયો હતો. ઈસવીસન 1902 થી 1907 સુધી મેડમ કામા ઇંગ્લેન્ડ રહ્યા. ઈસવીસન 1905 શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટી સ્થાપી. મેડમ કામા તેમાં સક્રિય કાર્યકર બન્યા. તેમણે 1907 જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં હાજરી આપી હતી. આ પરિષદમાં તેમણે વંદે માતરમ મંત્ર અંકિત કરેલો. કયો? વંદે માતરમ. મેડમ કામાએ ભારતનો ત્રિરંગી ધ્વજ સૌ પ્રથમ વા હિંમતપૂર્વક ફરકાવવામાં આવ્યો. ભારતનો તિરંગો સૌ પ્રથમ હિંમત કરીને તેમણે ત્યાં ફરકાવ્યો હતો બાળકો. તો બાળકો, આજે આપણે સામાજિક વિજ્ઞાન પાઠ 5 વિષેની માહિતી મેળવી કે ભારતના ક્રાંતિકારી વીરો. તો ભારતના ક્રાંતિકારી વીરો આપણને આઝાદી અપાવવા ઘણો બધો ફાળો આપ્યો. એ ફાળામાં આપણને ઘણું બધું શીખવા મળ્યું કે અંગ્રેજ સરકાર અત્યાર સુધી આપણી ઉપર કેટલા અત્યાચાર કર્યા છે અને એ અત્યાચારનો સામનો આ બધા જ ક્રાંતિકારીઓએ કેવી રીતે કર્યો છે કે ક્રાંતિ મેળવવા માટે ભારત સરકાર અંગ્રેજોની ગુલામીમાંથી છોડાવવા માટે ખાલી પુરુષને પણ એક સ્ત્રીએ પણ પોતાનો ભાગ ભજવ્યો છે.
એવી જ રીતે સ્ત્રી અને પુરુષ બંને સરખા અને સમાન હક માટે લડવા જોઈએ, એવું આપણે આ પાઠમાં શીખ્યા. બરાબર ને બાળકો? તો તમે આ વિડીયો જોવો ત્યારે તમારું પુસ્તક તમારી જોડે રાખજો અને અહીંથી આપવામાં આવેલી ગૃહકાર્યો વ્યવસ્થિત રીતે તમારી નોટબુકમાં લખજો અને વિડીયો જોયા પછી આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય હિન્દ, જય ભારત.